वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा माने विद्यार्थी मित्रों, अगाउना पीरियड में आपणे प्रकरण बे स्वर विषे समझ मेळवी गया हता, बराबर। अने एमा आपणे अ विषे समझ मेळवी हती। हवे आजे आपणे स्वर आ विषेनी समझ मेळवीशुं। चित्र देखो, स्वर पहचानो, बोलो और लिखो। चित्र जुओ, स्वर ओळखो, बोलो अने लखो। अ अने अहीं शुं छे? उभो लीटो, एटले शुं बनी जशे? आ, कानो। ले, आसे, जो हिंदी अने गुजराती बंने आप्या छे। आसे आ, आसे आ, जो चित्र अने शब्द बेव छे। आसे आम, आम एटले विद्यार्थी मित्रों, અહીં તમારે આ અહીં તમને ઘૂંટવાનું છે અને જે રીતે આપ્યું છે એ જ પ્રમાણે તમારે ઘૂંટવાનું છે, બરાબર। તૂટક તૂટક જે છે એની પર જ તમારે ઘૂંટવાનું છે। તો આપણે ઘૂંટશું આમ। આસે આમ, આ રીતે કરવાનું છે। પછી બાજુમાં આ બનાવવાનું છે। આસે આમ, આમ એટલે કેરી। હવે આ માટે પહેલા આડો લીટો, ઊભો લીટો, ઉપર લીટી। હવે અહીં આપણે ફરી કરશું। આડો લીટો, ઊભો લીટો, આડી લીટી। ફરી અહીં કરવાનું આપણે। આસે આમ, આમ એટલે કેરી। આડો લીટો, પછી બે ઊભા લીટા અને ઉપર લીટી। આસે આમ, આમ એટલે કેરી। ભૂલતા જવાનું, લખતા જવાનું। આસે આમ, આમ એટલે કેરી। આડો લીટો ને બે ઊભા લીટા, બની ગયો આ। આસે આમ, આમ એટલે કેરી। આસે આમ, આમ એટલે। હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે અહીં પહેલી લાઈન અને બીજી લાઈન આપણે ઘૂંટીને લખી। હવે એક, બે, ત્રણ, ચાર અને પાંચ, આ પાંચ બોક્સમાં તમારે જાતે લખવાનું છે। ઉપરથી જોઈને નીચે અહીં તમારે લખવાનું છે। પઢી ઓર લખીએ એટલે કે વાંચો અને લખો। જુઓ અહીં આપણે જ્યારે કાનો ઉચ્ચાર કરીએ ત્યારે આપણને કયું ઉચ્ચારણ સંભળાય છે? આ, કયું સંભળાય છે? આ સ્વર આનો, જુઓ, ક વત્તા આ, બરાબર, સંધિ છૂટી પાડી છે ને, એટલે કા, કેવો ઉચ્ચારણ થાય? કા, તમે કા બોલશો એટલે તમને કેવું ઉચ્ચારણ સંભળાશે? આ જેવું ઉચ્ચારણ સંભળાશે। હવે જુઓ તમે ખા બોલો તો શું સંભળાશે? આ જે ઉચ્ચારણ, એવી જ રીતે ગા, ઘા, ચા, પછી તી, છા, ચા, ઝા, ટા, ઠા, ડા, ઢા, પછી શું આવશે?
જો કેવો બન્યા, તો કેવું ઉચ્ચારણ સંભળાશે? આ જેવું, એટલે શું શબ્દ બની જશે? બા, એટલે કે ભા મા યા રા લા વા શા સા સા હા ક્ષા સ્રા. એટલે જ્યારે આપણે કા બોલીએ ત્યારે કેવું ઉચ્ચારણ સંભળાય છે? આ જેવું, કાથી સ્રા સુધીના માં આનું ઉચ્ચારણ આપણને સંભળાય છે. કા ખા ગા ઘા, એવી રીતે. વિદ્યાર્થી મિત્રો, કાથી સ્રા ફરી એક વખત આપણે બોલી લઈએ. કા ખા ગા ઘા ચા છા જા ઝા ટા ઠા ડા ઢા ણા તા. શું વંચાય? કા થા દા ધા ના પા ફા બા ભા મા યા રા લા વા શા. શા પછી આવશે શા શા હા ક્ષા ત્રા જ્ઞા શ્રા. શબ્દો કો પઢે ઓર લિખીએ, એટલે કે શબ્દો વાંચો અને લખો. જુઓ, પહેલો શબ્દ કયો છે? આદર. આપણે સામે લખીશું, વાંચવાનું અને લખવાનું છે. તો લખીશું આદર. પછી ઉપર શું કરવાનું હોય? લીટી. પછી હવે પહેલી વખત હું લખીશ, પછી બીજી વખત તમારે જાતે, બરાબર? પછી છે આધાર. આપણે લખીશું આધાર. પછી કયો શબ્દ? આકાશ. આપણે લખીશું આકાશ. પછી બીજા વિભાગ, હવે આ વિભાગમાં પણ આ જ રીતે જોઈ જોઈને અહીં લખવાનું છે. આ જ શબ્દ તમારે વાંચીને અહીં લખવાનું. હવે છે આવાજ. અહીં આપણે શું લખીશું? આવાજ. ઉપર શું કરવાનું? લીટી. પછી બીજો શબ્દ આકા. કયો શબ્દ? આકાર. હવે નીચે કયો છે? આસન. તો સામે શું લખીશું આપણે? આસન. હવે આ જ શબ્દ ફરી તમારે જોઈને અહીં લખવાનો, બરાબર? સુંદર અક્ષરે જોઈ જોઈને ઉપર આડો લીટો કરવાનો છે. જુઓ હવે આગળ, ચિત્ર કો સહી શબ્દ સે જોડો, એટલે કે ચિત્રને બંધબેસતા શબ્દ સાથે જોડો. અહીં તમને ચિત્ર આપેલા છે અને નીચે તમને હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ પણ આપ્યા છે, તો આપણે બંધબેસતા શબ્દ સાથે એને આપણે જોડવાનું છે. તો જુઓ, આ પહેલું ચિત્ર તમને શાનું દેખાય છે? સરસ, આકાશ. તો આપણે સ્કેલની મદદથી આકાશને, આકાશનું ચિત્ર છે એને આપણે શબ્દ સાથે જોડશું, બરાબર? તો આકાશ, તો આપણે એને ચિત્ર અને શબ્દ સાથે જોડશું. સ્કેલની મદદથી દરેક વિદ્યાર્થીએ જોડવાનું છે. ચાલો હવે જુઓ, બીજું ચિત્ર શાનું દેખાય છે? સરસ, જહાજ. શાનું ચિત્ર છે? જહાજ. તમે મોબાઈલમાં પણ જોયેલું હશે, ટીવીમાં પણ જોયું હશે જહાજ. જહાજને હિન્દીમાં જહાજ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? વહાણ. શું કહેવાય? વહાણ. હિન્દીમાં જહાજ અને ગુજરાતીમાં શું કહેવાય? વહાણ. તો આપણે ચિત્ર અને શબ્દ સાથે જોડ્યું. આ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. શાનું ચિત્ર? સરસ, અનાર. અનાર એટલે શું થશે? દાડમ. તો સીધું ઉપરનું ચિત્ર નીચે જ છે, તો આપણે સ્કેલની મદદથી જોડ્યું અનાર. અનાર એટલે દાડમ.
હવે જુઓ ચોથું કયું ચિત્ર છે? સરસ, વાદળ. પણ વાદળને હિન્દીમાં શું કહેવાય? બાદલ. શું કહેવાય? બાદલ. તો આપણે બાદલને જોડશું ચિત્ર અને શબ્દ સાથે. બાદલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વાદળ, બરાબર. અને છેલ્લું શું છે? કરવત. પણ હિન્દીમાં શું કહેવાય? આરી. શું કહેવાય? આરી. આરી એટલે કરવત. આરી એટલે કરવત. તો ચિત્ર અને શબ્દ એ બંનેને આપણે જોડી દઈએ. બરાબર, જુઓ આ રીતે આપણે જોડકા જોડી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ, સૂચના શું કીધું છે કે નિમ્નલિખિત વાક્ય પઢીએ ઓર લખીએ. એટલે કે નીચેના વાક્યો વાંચો અને લખો. આ વાક્ય આપણે વાંચવાનું છે અને સરસ અક્ષરે સામે લખવાનું છે. તો જુઓ, એક વાક્ય શું છે? આલાપ આજ આયા. મતલબ શું, અર્થ શું થશે? આલાપ આજે આવ્યો. સરસ અક્ષરે સામે લખીશું, આલાપ આજ આયા. ઉપલેટ બધા એ કરવાનો. બીજું વાક્ય શું છે? આકાશ કાગજ લાયા. આકાશ કાગજ લાયા એટલે કે આકાશ કાગળ લાવ્યું. તો સામે આપણે શું લખીશું? આકાશ કાગજ લાયા. હવે ત્રીજું વાક્ય શું છે? કાજલ બાજાર જા. કાજલ બજાર જા. તો આપણે હિન્દીમાં લખીશું, કાજલ બાજાર જા. પછી ઉભલીટો કરવાનો. પછી ચોથું વાક્ય, નવાબ ગાના ગા એટલે કે નવાબ ગીત ગા. તો આપણે સામે લખીશું, નવાબ ગાના ગા. ઉભો લીટો કરશું. છેલ્લું, રાજ ચાર ગાજર લાયા એટલે કે રાજ ચાર ગાજર લાવ્યો. તો આપણે સામે લખશું, રાજ ચાર ગાજર લાયા. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે હિન્દી આઈડિયલી ચોપડી, તમારી સ્ક્રીન ઉપર જે ચોપડી દેખાય છે એ આઈડિયલી હિન્દીની ચોપડીમાં પાના નંબર 11 અને 12 વિડીયોમાંથી આપણે જે ભણ્યા તે તમારે ચોપડીની અંદર તમારી જાતે સુંદર અક્ષરે લખવાનું છે. અને આ જ લેસન વિડીયોમાંથી જોઈને જે લખ્યું પાના નંબર 11 અને 12 ચોપડીમાં લખાઈ ગયા બાદ નોટમાં પણ એ જ લેસન લખવાનું છે. એક વખત દરેક વિદ્યાર્થીઓએ સુંદર અક્ષરે લખવાનું છે. હવે આપણે મળશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.